वलसाड जिल्लाना कपराड़ा पोलीस पर पत्थरमारों करी गौवंश तस्करी करनारी वापी विस्तार की गैंगना पांच आरोपी ने झड़पी पाड़ा था, जारे आरोपी भागी छूटवामां सफल रहा था। त्रण अठवाडिया अगाउ कपराड़ा तालुकाना करजुन गामे गौवंश तस्करों एक पिकअप टेम्पो में पशु भरी लई जता हता। कपराड़ा पोलीसे तेमनो पीछो करता गौवंश तस्करों पिकअपना चालके पोतानो पिकअप पूर झड़पे चलावी पोलीसना सरकारी वाहन साथ अथड़ावी लीधो हतो। अने त्यारबाद बेफाम रीते पिकअप रिवर्स लई पोलीस स्टाफ ने मारी नाखवाना इरादे पिकअप ने पोलीस स्टाफ तरत चढ़ावी देवानो प्रयत्न कर्यो हतो। पिकअपना पाछळना फाड़काना भागे रहेला आरोपीओ पोलीस स्टाफ पर आड़ेधड़ छूटा पत्थर मार करता एक पोलीस जवानने माथाना भागे इजा थई हती। सरकारी वाहनों कांच पण तूटी गयेल। तस्करोए पोलीसनी जीपने टक्कर मारता कोन्स्टेबलने इजा थई हती अने अन्य पोलीस कर्मचारीओने मारी नाखवानी कोशिश करता पोलीसे स्वबचावमां बे राउंड फायरिंग कर्या हता। बादमां वंश तस्करो भागी छूट्या हता। પોતાના વાહનો મહારાષ્ટ્રમાં રિપેરિંગ નહીં કરી શકાતા વાપી રિપેરિંગ માટે આવવાના હોવાની બાતમી ડુંગરા પોલીસને મળતા મળેલી બાતમીના આધારે કરવડ ત્રણ રસ્તા પાસેથી નાકાબંધી કરી વાપી કરવડમાં રહેતા પાંચ ઇસમોને ઘાતક હથિયાર સાથે રંગે હાથે ઝડપી પડ્યા હતા, જ્યારે ચાર ઇસમો ભાગી ગયો હોય તેને પકડવાની તજવીજ હાથ ધરી હોવા અંગે પત્રકાર પરિષદમાં જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું। કપરાડા પોલીસ સ્ટેશનમાં ફેબ્રુઆરી મહિનાના અંતમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો। આ ગુનાની હકીકત એ રીતે હતી કે કપરાડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને એમની ટીમ, નાના પોંઢા પીએસઆઈ અને એમની ટીમ, સીપીઆઈની ટીમ, એલઆઈબી પીઆઈ અને એમની ટીમ અને ડીવાયએસપી, આ લોકો નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન તેમને માહિતી પ્રાપ્ત થયેલ કે અમુક લોકો ગાયની ચોરી કરી અને નાના પોંઢાથી નીકળ્યા છે, તો આ બોલેરો પિકઅપનો પીછો કરતા હતા। એ દરમિયાન આ બોલેરો પિકઅપમાં જે માણસો હતા તેમણે પોલીસ ઉપર બેફામ પથ્થરમારો કરેલો, પોલીસની બે જેટલી ગાડીઓને ડેમેજ કરેલું ભટકાડીને। આ જે આરોપીની બોલેરો પિકઅપ હતી, આ બોલેરો પિકઅપમાં આગળ અને પાછળ લોખંડના મજબૂત ગાર્ડ લગાડેલા હતા જે ગેરકાયદેસર છે। આ ગાર્ડથી અથડાવી અને પોલીસની ગાડીને નુકસાન કરેલું। આ ઉપરાંત પોલીસ કર્મીઓ ઉપર ગાડી ચડાવી દેવાની કોશિશ કરી, મારી નાખવાની કોશિશ કરી, જે અનુસંધાને 307, 332 ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ આ પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને નાના પોંઢાથી ગાયોની ચોરી કરવા બાબતે તસ્કરી બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો। આ ઘટના બાદ આરોપીઓ ફરાર થઈ ગયેલા હતા, જેના ઉપર સમગ્ર વલસાડની અલગ અલગ ટીમો કામ કરી રહી હતી। એ દરમિયાન ડુંગરા પોલીસ સ્ટેશનના અનામ હેડ કોન્સ્ટેબલ વિલાસભાઈ નાઓને સચોટ બાતમી મળી કે આ વિસ્તારમાં રહેતા અમુક ઈસમોની પાસે જે આ ગાડી છે, આ ગાડીનો આગળનો કાચ તૂટેલો છે અને પહેલાં રોજ રાત્રે બહાર નીકળતા હતા, છેલ્લા 10-15 દિવસથી આ લોકો બહાર નીકળતા નથી અને ગાડી હાલમાં જોવા મળતી નથી। આ બાતમીના આધારે ડુંગરા પીએસઆઈ ચાવડા અને પીએસઆઈ રાઠોડનાઓએ સીપીઆઈ ગામિતના માર્ગદર્શનમાં વર્કઆઉટ કર્યું। આ વર્કઆઉટ કરતાં તે લોકોને માહિતી મળી કે આ જે ગાડી છે એ મહારાષ્ટ્રમાં રિપેર નથી કરાવી શક્યા, માટે આ ગાડી વાપીમાં રિપેર કરાવવા આવનાર છે। માટે આ લોકો વોચમાં રહ્યા, ટ્રાફિક જામ કરી અને આરોપીને પકડેલ, જેમાં ચાર આરોપીઓ ફરાર થઈ ગયા। પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં એજાઝ અહેમદ ઇસ્માઇલ શાહ મૂળ ઉત્તર પ્રદેશ પ્રતાપગઢનો છે, જે ડ્રાઇવિંગ કરતો હતો, જેણે પોલીસની ઉપર ગાડી ચડાવી દેવાની કોશિશ કરી હતી। મોહમ્મદ સગીર પઠાણ એ પણ જૌનપુર ઉત્તર પ્રદેશના વતની છે, જે પોલીસ પર પથ્થરમારો કરવામાં સામેલ હતા। પરવેઝ હુસેન અંસારી એ પણ પોલીસ પર પથ્થરમારો કરવામાં સામેલ હતા। શાહબાઝ શેર અલી પઠાણ જે પણ પાછળ ડાલામાં ઊભા રહી પોલીસ પર પથ્થરમારો કરી રહ્યા હતા। અને એક નાના શિવાજી શાર્દુલ નામના વ્યક્તિની ધરપકડ કરી છે, તે નાસિક જિલ્લાના વની તાલુકાના વતની છે। આ શાર્દુલ નામનો વ્યક્તિ જે છે, આ વ્યક્તિ ગાયોની તસ્કરી થયા બાદ ગાયો ખરીદતો હતો અને આરોપીને સતત ફોન ઉપર માર્ગદર્શન આપી રહ્યો હતો કે પોલીસથી કેવી રીતે બચવું, પોલીસ ઉપર કેવી રીતે હુમલો કરવો, અને પછીથી એણે પોતાને ત્યાં ગાડી લઈ અને ભાગીને આવી જવા માટે જણાવેલું। આમ અગાઉની પણ ગાયોની તસ્કરીમાં ગાયો ખરીદનાર વ્યક્તિ જે છે એ આ નાના શિવાજી શાર્દુલ છે। આ ઉપરાંત અન્ય ચાર ઇસમો જે છે એ ફરાર થઈ ગયેલા છે। આરોપીઓને જ્યારે અટક કર્યા ત્યારે એમની ગાડીમાંથી એક તલવાર, બે લાકડાના ધોકા, એક લોખંડનું કોયતું, એક દાતરડું, બે ચપ્પુ, ત્રણ રસ્સા અને મેટલના નાના મોટા પથ્થરો,
આ બરામદ થયેલ છે। આ ગાડી આરોપીએ થોડા સમય પહેલા ધરમપુરમાંથી એક વ્યક્તિ પાસેથી પોતાના નામે ખરીદેલી હતી। ગાડીનો માલિક જે છે એઝાઝ અલી છે। આરોપીના ગુનાહિત ઇતિહાસ જોઈએ તો મોહમ્મદ સગીર જે છે એ અગાઉ ઉત્તર પ્રદેશમાં એક મર્ડરના ગુનામાં પણ આરોપી તરીકે જઈ આવેલો છે અને આ ઉપરાંત જૌનપુર જિલ્લામાં પણ ગૌ તસ્કરીના ગુનાઓમાં પકડાયેલો હોવાથી તેને પોતાનું કાર્યક્ષેત્ર અહીંયા બનાવેલું। આ લોકો વાપીમાં રહેતા હતા, પારડી, નાના પોંઢા, ડુંગરી, વલસાડ સિટી અને કપરાડા આ વિસ્તારમાંથી જે પણ ગાયો ચોરવાની કોશિશ કરતી હતી એ આ ગેંગ કરતી હતી। આ ગેંગના 5 ઈસમોની ધરપકડ કરવામાં આવેલ છે અને 4 ઈસમો શોધવા માટેની કાર્યવાહી ચાલુ છે। સર, આ લોકોની એમઓ શું હતી? આ લોકોની મોડસ ઓપરેન્ડા એવી હતી કે રાત્રે નીકળી જવાનું, જે ઢોર રખડતા હોય અથવા તો ઢોર આંગણામાં બાંધેલા હોય અને આજુબાજુમાં એના ઘરવાળા કોઈ ધ્યાનમાં ન હોય તો એ ઢોરને ઉઠાવી લેવાના। આ લોકો ગાય ઉપરાંત પાડા પાડીની પણ ચોરીઓ કરતા હતા। એમના ઇન્જેક્શન આપતા હતા એ બાબત હાલ તપાસ ઉપર છે। એક વખત તપાસમાં પ્રસ્થાપિત થાય કે લોકો ઇન્જેક્શનનો ઉપયોગ કરતા હતા કે લાડવામાં દવા નાખીને ખવડાવતા હતા એ બાબત પ્રસ્થાપિત થશે। આ ગાયોને વસી તાલુકા જિલ્લો નાસિકમાં નાના શિવાજી શાર્દુલને વેચી દેતા હતા। ગાયોના સામાન્ય રીતે 15,000 થી 20,000 રૂપિયા કિંમત વસૂલતા હતા અને પાડા હોય તો 8,000 થી 14,000 સુધીની કિંમત વસૂલતા હતા અને આ કિંમત તમામ આરોપીઓ સહભાગે વહેંચી લેતા હતા।